જામનગરનો રણજીત સાગર ડેમ છલોછલ છે। રણજીત સાગર ડેમ ઓવરફ્લો થવાની સંભાવનાને પગલે નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવધાન અને સ્થળાંતર માટે તૈયાર રહેવા કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા તાકીદ કરવામાં આવી છે। જામનગર શહેરમાં છેલ્લા ત્રણેક દિવસથી ઘણો સારો વરસાદ છે અને આમ જોવા જઈએ તો કરીબન 3-4 ઇંચ જેટલો વરસાદ જામનગર શહેરમાં થયો છે। ખાસ કરીને જામનગર શહેરને પાણી પૂરું પડતા જે આજી અને ઊંડું ડેમ છે એ ઓવરફ્લો થઈ ગયા છે અને સસોઈ ડેમ પણ અને રણજીત સાગર ડેમ પણ ઓવરફ્લો થવા આવ્યો છે। ખાસ કરીને રણજીત સાગર ડેમ જે છે એનું પાણી જ્યારે ઓવરફ્લો થાય છે ત્યારે સિટીમાંથી જાય છે અને એના માટે આજરોજ આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે। જેમાં રણજીત સાગર ડેમની વાત કરીએ તો રણજીત સાગર ડેમની જે સપાટી જે છે 27.5 ઇંચે ઓવરફ્લો થાય છે અને અત્યારની જે સપાટી જે છે એ 25 ફૂટ અને 5 ઇંચ છે, એટલે કે કરીબન 2 ફૂટનું હવે ઓવરફ્લો થવામાં બાકી રહે છે। ગયા વર્ષની પણ આપણે વાત કરીએ તો ગયા વર્ષમાં ફક્ત 4 કલાકમાં જ 18 ફૂટ જેટલું પાણી કેચમેન્ટ એરિયામાંથી આવતા રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો હતો અને આ વર્ષે પણ આવી કોઈ પણ અનિચ્છનીય ઘટના ના બને એના માટે પૂર્વ તૈયારીને ભાગરૂપે પણ આજે અલગ અલગ જે આપણા વોર્ડ છે જ્યાં પ્રશ્નો ઉપસ્થિત થાય છે એવા વોર્ડમાં પણ આ જાણકારી આપવામાં આવી છે। એટલે મારી આપ સૌને વિનંતી છે કે રણજીત સાગર ડેમ અત્યારે 88% જેટલો ભરાયો છે અને પાછળના વિસ્તારમાં અત્યારે પણ વરસાદ ચાલુ છે। બની શકે કે આવનારા થોડા કલાકોમાં કે થોડા દિવસોમાં આ ડેમ ઓવરફ્લો થાય તો નીચેના જે વિસ્તારો છે ખાસ કરીને વોર્ડ નંબર 2 એમાં ગાંધીનગર રોડ, સાતનાલા, મેહુલનગર, પુનિતનગર, ધરારનગર 1 અને 2, વોર્ડ નંબર 4માં ભીમવાસ, નવાગામ ગેડ, ખડખડનગર, નવાગામ ગેડ વિનાયક પાર્ક, નવાગામ ગેડ ઇન્દિરાનગર સોસાયટી અને વોર્ડ નંબર 10 બચુનગર, કાંચીની કડકી, ધુવાઉ નાકા, આશાપુરા કડકી, વોર્ડ નંબર 12માં મોરકંડા રોડથી બાલના સોસાયટી અને પુરબિયાની કડકી અને વોર્ડ નંબર 16માં જે છે વૃંદાવન પાર્ક, કાલિંદી સ્કૂલ, જડેશ્વર ચોક અને મારવાડાવાસ, આ બધા વિસ્તારોમાં જે લોકો રહે છે એ લોકોને પણ મારી વિનંતી છે કે આપ સૌ સાવચેત રહો અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ના બને એનું પણ આપણે સૌએ ધ્યાન રાખવાનું છે। કોઈ પણ લોકોએ નીચાણવાળા જે વિસ્તારો છે એમાં અવર જવર કરવી નહીં, નદીનો પટ છે એમાં પણ અવર જવર કરવી નહીં અને જે રીતે વરસાદ વરસતો હોય છે તો મારી સૌને વિનંતી છે કે આગમચેતીના ભાગરૂપે જે લોકો આ વિસ્તારમાં રહે છે એ પોતાની ઘરવખરી જે છે એ સારી જગ્યાએ અને ઊંચી જગ્યાએ રાખે, ખાણીપીણીની જે વસ્તુઓ છે એને પણ ઊંચી જગ્યાએ રાખે અને સ્થળાંતર કરવાનું થાય તો આપણા જે આ 5 વોર્ડ છે એમાં 5 જગ્યાએ આપણા શેલ્ટર હોમ સ્કૂલોમાં આપણે બનાવ્યા છે, એની સાફ સફાઈ અને બાકીની જે વ્યવસ્થા છે એ કરવાનું ઓલરેડી આપણે સૂચન જે છે વોર્ડ એન્જિનિયરને આપી દેવામાં આવ્યું છે। એટલે સૌ નાગરિકો જે છે આ વિસ્તારમાં રહે છે એ લોકો ધ્યાન રાખે અને એની સાથે સાથે જ્યારે ડેમ ઓવરફ્લો થાય ત્યારે ઘણા લોકો આ ડેમ જોવા માટે કે નાહવા માટે પણ જતા હોય છે અને આવી આવી બાબતો જ્યારે થતી હોય છે ત્યારે ઘણી બધી અનિચ્છનીય ઘટનાઓ બનતી હોય છે તો આવી પણ બાબતોને ધ્યાન આપણે સૌ રાખીએ મારી વિનંતી છે। જામનગરના ધુવાઉ ગામ નજીક ધીંગેશ્વર મહાદેવ મંદિર પાસે એક મહિલાનો મૃતદેહ અર્ધનગ્ન અવસ્થામાં મળ્યો હતો। પોલીસે હત્યાની આશંકાથી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસે આ પ્રકરણમાં સચાણાના એક શખ્સની અટકાયત કરી છે। જામનગર ગ્રામ્ય DYSP કુણાલ દેસાઈએ આ વિશે માહિતી આપી હતી। ગઈકાલે સવારના સમયમાં ધુવાઉ ગામમાં ધીંગેશ્વર મહાદેવના મંદિરથી થોડે દૂર એક અર્ધનગ્ન હાલતમાં એક મહિલાની ડેડ બોડી મળેલી હતી, જેના આધારે પંચકોશી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્યાં જઈને તેની તપાસ કરીને ત્યારબાદ જે પણ અર્ધનગ્ન હાલતમાં એક મહિલાની બોડી મળી તેનું PM કરવામાં આવેલું હતું અને PM બાદ તેમાં બોડીમાં માથાના ભાગે તેમજ પાંસળીના ભાગે વાગવાથી તેમને માથામાં હેમરેજ થવાથી તેનું મૃત્યુ થયેલું હતું। તેવું આવતા ત્યાં જે પણ ગામના આગેવાન છે સભ્ય એમની ફરિયાદ લઈને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ મર્ડરનો ગુનો દાખલ કર્યા બાદ એક સચાણા ગામના જુસબ ઉર્ફે કારો ચોર છે કે જે શંકાસ્પદ વ્યક્તિ હતો અને તેને પોલીસે હસ્તગત કરીને આગળની કાર્યવાહી ચાલુ છે। હાલ આની તપાસ ચાલુ છે અને રેપ થયો કે કેમ એ બાબતે પોસ્ટમોર્ટમ દરમિયાન પર એનું ફોરેન્સિક PM કરીને બધા ટેકનિકલ પુરાવામાં લેવામાં આવેલા છે અને હાલ શોર્ટનોટમાં એવો કોઈ ઉલ્લેખ નથી પણ આ બાબતે આરોપીની બી અગાઉની પૂછપરછ ચાલુ છે તેમજ ટેકનિકલ પુરાવા બી ચાલુ છે અને રેપ કરીને મર્ડર કેમ કરવામાં આવ્યું હતું કેમ એની હાલમાં તપાસ ચાલુ છે। જે ગામના લોકોની પૂછપરછ કરતાં જે મહિલા જે છેલ્લા 1.5 વર્ષથી ત્યાં બસ સ્ટેન્ડમાં રહેતી હતી અને તે મેન્ટલી પણ વીક હતી અને એમની હજુ આઈડેન્ટિફાઈ થઈ નથી કે આ મહિલા ક્યાંથી આવેલા હતા કે ક્યાંના હતા એ।
જામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં પીપળા શેરીમાં એક જર્જરિત બંધ મકાનનો અમુક હિસ્સો તૂટી પડતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. જામનગર નજીક દરેડ ફેઝ 3માં એક કારખાનામાં બ્રાસની ભઠ્ઠી નીચે દબાઈ જવાથી એક પરપ્રાંતીય કારીગરનું મૃત્યુ નિપજ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ટાઉન હોલમાં જિલ્લા કક્ષાનો નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઇન 2022 કાર્યક્રમ મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં ખેલ મહાકુંભમાં હોકી અને ફૂટબોલમાં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમે આવેલ ટીમ, ખેલ મહાકુંભમાં મહાનગરપાલિકાની કક્ષાની તેમજ જિલ્લા કક્ષાની અને તાલુકા કક્ષાની શ્રેષ્ઠ 25 જેટલી શાળાઓને રૂપિયા 10 લાખના ચેક પ્રોત્સાહક ઇનામ તરીકે આપવામાં આવ્યા હતા. તેમજ વિવિધ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર જિલ્લાના 6 ખેલાડીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. Thank you.